જિલ્લાના મોડાસામાં સિંચાઈ વિભાગની નકલી કચેરી ચાલતી હોવાનો દાવો કરાયો છે અને આ દાવો કર્યો છે બાયડના અપક્ષ ધારાસભ્ય ધવલસિંહે. ધવલસિંહના જણાવ્યા મુજબ તેમણે કોઈ અજાણી વ્યક્તિએ ફોન કરીને માહિતી આપી હતી કે સિંચાઈ વિભાગની શંકાસ્પદ કચેરી ચાલી રહી છે, જે બાદ તેમણે સ્થળ પર જઈને તપાસ કરી ત્યારે એક રહેણાંક મકાનમાંથી અલગ અલગ ફાઇલ, બિલો અને કેટલાક તાલુકાના સ્ટેમ્પ્સ મળી આવ્યા હતા, જેના ફોટોગ્રાફ્સ પણ તેમનો મીડિયા સમક્ષ શેર કર્યા. ધવલસિંહે પૂર્વ ઇજનેર અને હાલના કાર્યપાલક ઇજનેર સામે પણ આક્ષેપો કર્યા છે અને તપાસની પણ તેમણે માંગ કરી છે. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને એક વિગતો મળી હતી કે એક ખાનગી મકાનની અંદર નકલી કચેરી ચાલતી હતી તે પ્રકારની તેમની વિગતો આવી હતી, જેને લઈને તેઓ રૂબરૂ જ પહોંચ્યા હતા અને રૂબરૂ જ જે સ્થળ ઉપર પહોંચ્યા તે પ્રકારે તેઓને કેટલાક દસ્તાવેજો, ફાઇલો, સિક્કાઓ અને અહીં એક અધિકારીઓ પણ હાજર મળ્યા હતા, જેને લઈને તેઓએ પણ આ જે શંકા છે તેને લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. કેવા પ્રકારની તમને પ્રાથમિક રીતે અહીં જ્યારે પહોંચ્યા ત્યારે દ્રશ્યો જોવા મળ્યા હતા? કોમ્પ્યુટર પર કોઈક વ્યક્તિ કામ કરતો હતો. બે અધિકારી અહીંયા રિટાયર્ડ અને ચાલુ ડી અહીંયા હાજર હતા. બીજા બે કર્મચારી પણ હોઈ શકે કદાચ, પણ અહીંયા હાજર હતા. હું માનું કોઈ ઘરની અંદર આવી ઓફિસ ચલાવીને કોઈ કામ હોય, આટલી બધી ફાઇલો, આટલા બધા સિક્કા, એમબી બુકો, કોરી એમબી બુકો, એટલે ક્યાંક ને ક્યાંક કોરા બિલો મળ્યા છે. કોરા બિલો જોતા તો મને એવું સ્પષ્ટ લાગ્યું કે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસનો કોઈ વ્યક્તિ હોય એનો આની અંદર, કારણ કે ક્યાંક એ બિલોની સંબંધો ધરાવતા હોય એવા વ્યક્તિઓના બિલો છે. એટલે એવું બની શકે, હું એવું નથી કહેતો કે તમામ બિલો એવા વ્યક્તિના હોય, પરંતુ આની તપાસ થાય. જે વ્યક્તિએ આ કામ કર્યું છે એને તાત્કાલિક ધોરણ ઉપર એને સસ્પેન્ડ કરવામાં આવે, જ્યાં સુધી આની તપાસનો નિકાલ ના આવે ત્યાં સુધી ખબર પડે, અને સરકાર પણ આની ગંભીરતા લઈને ચોક્કસથી આમાં કડક પગલાં લેશે અને કડક તપાસ પણ કરવાની છે. અને જે રીતે પ્રાથમિક રીતે આપને વિગતો મળી, કેવા પ્રકારની વિગત મળી હતી? નકલી કચેરી ચાલે છે તે પ્રકારની જ વિગતો મળી હતી? ના, એવી કોઈ વાત નથી મારા ધ્યાન ઉપર તો, પરંતુ મને એવું કીધું હતું કે ભાઈ અહીંયા સાહેબ એક કોમ્પ્યુટર છે ને અમારે બિલ માટે અહીંયા જવું પડે, એક ત્રાહિત માણસનો આવો ફોન આવ્યો હતો કે આવું છે, એટલે એણે બહુ પરફેક્શન સાથે ના કીધું, પરંતુ મેં પછી એને ગોતતા ગોતતા ધીમે ધીમે પછી મેં તપાસ કરી. તપાસ કરતા મને પણ લાગી, બે ચાર દિવસ સુધી વોચ કરાવડાવી માણસ પાસે, એટલે અહીંયા અધિકારીઓની અવર જવર લાગી મને. ક્યાંક એક બે અધિકારીઓ રોજ આવતા જતા, ઓફિસ ચાલતી એવું લાગ્યું, આગલા દરવાજે બંધ હોય અને પાછલા દરવાજાથી કામ ચાલતું, એટલે પછી એકદમથી હું આવીને પોતે જાતે જ અંદર ગયો, એટલે મને જે રીતનું માહોલ જોયો એ રીતે એવું લાગ્યું કે ક્યાંક કર્મચારીઓ અહીંયા અવર જવર કરતા હશે અને આ પ્રકારનું કામ અહીંયા થઈ રહ્યું હોય એવું લાગે છે. તપાસ વિષય રહ્યો છે કે આ સાચું છે કે ખોટું. તેમણે આપને પણ કંઈ વાત કરી છે, પોતાનો બચાવ પણ રજૂ કર્યો છે, એ લોકોનો શું બચાવ છે, શું છે જે પ્રકારની વિગતો આપને મળી નથી, એ લોકો જે હાજર હતા તેમનો બચાવ શું હતો? કે હું રિટાયર્ડ ડી છું એટલે અહીંયા બધી વસ્તુ તો હોય જ ને મારી પાસે, એટલે હું એવું માનતો નથી કે બધી વસ્તુ હોય, કારણ કે કર્મ જિલ્લા પંચાયતની આટલી સુંદર ઓફિસ છે એની અંદર જ બધું વસ્તુ હોય. ડી પોતે અહીંયા આવ્યા કે એમબી બુક છે મારી, એમબી બુકમાં હું બધા જૂના કેસો ચાલે છે એની તપાસ કરવા આવ્યો હતો ને એની સહીઓ લેવા આવ્યો હતો. હવે મને તો રિટાયર્ડ કર્મચારીના ત્યાં આપણે ગુલામી કરવા જતા હોય એવું તો હું ચાલુ ડી જાય એવું મારી સાથે સંમત નથી, પણ કદાચ એ સાચા પણ હોઈ શકે છે. પણ એમબી બુક એવું છે કે ઓફિસની બહાર ના નીકળી શકે એવું મને જાણવા પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે, એટલે એમબી બુક લઈને અહીંયા આવ્યા છે, એટલે સ્વાભાવિક છે કે પૂછવાનું તો એમને જ રહ્યું કે એમાં શું છે. તેમણે પણ ઇન્ટરવ્યૂમાં એવો દાવો કર્યો છે કે હું પોતાની સૂઝબૂછ સાથે આ દસ્તાવેજો અહીંયા લઈને આવ્યા છું, આના માટે શું કહેશો, શું તપાસની રજૂઆત કરશો? એ આવ્યા છે એટલે સ્પષ્ટ થઈ ગયું કે હું આવ્યો છું, એ આવ્યા હતા, આ બધું ચાલતું હતું, અહીંયા સિક્કા પડેલા હતા તો એમની આંખો બંધ હતી, સિક્કા હતા તો એમણે કેમ ઉપરના અધિકારી સચિવશ્રીને ધ્યાન ના દોર્યું? મહત્વનું છે, જે વ્યક્તિના ઘરેથી આ તમામ ફાઇલો, સ્ટેમ્પ અને બિલો મળી આવ્યા છે તે પૂર્વ ઇજનેર પીએ ડાભોરને સવાલ પૂછાયો તો તેમણે આક્ષેપ ફગાવ્યા છે.